કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં હશો અને તમારા શહેરોની આસપાસ આમ વાતાવરણ પણ અત્યારે સારું થઈ ગયું હશે. પણ અત્યારે જલસોમાં સંગીતનું વાતાવરણ ફેલાવવા અને તમને જરા વધારે સૂરોથી તરબતર કરવા માટે દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ એક આર્ટિસ્ટ આવી ગયા છે. હવે તો તમને સમજાઈ જ ગયું છે ને કે એવરી ફ્રાઇડે જલસો પર લાઈવ જેમિંગ હોય છે અને એ કલાકારો લાઈવ જેમિંગ કરે એ પહેલાં એમની સાથે એક નાનકડો ઇન્ટરવ્યૂ કરવાની આપણે પરંપરા ગોઠવી લીધી છે. અને આજે મારી સાથે અમદાવાદના એક કલાકાર સ્ટુડિયોમાં છે, બહુ જ સુરીલું ગાય છે અને એમની સાથે વાતો કરવાની આની પહેલેથી જ મને તો મજા પડી છે. જલ્પાબેન છે મારી સાથે. જલ્પાબેન, વેલકમ ટુ જલસો. થેન્ક યુ. અને સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું જલસાના સ્ટુડિયોમાં. તમે આવ્યા, ખૂબ ખૂબ આભાર. મને પણ મજા આવી, કેમ કે તમારા બધાનું નેચર બી એટલો સરસ છે ને કે મને આવીને આમ ઘર જેવી જ ફિલિંગ થાય છે. અરે વાહ, બહુ જ મજા આવી. એવું લાગતું નથી કે હું લાઈક ફર્સ્ટ ટાઈમ આવી રહી છું અહીંયા. ઓકે, બહુ જ મજા આવી. ગ્રેટ. અને આજના દિવસે તમે શું ખાસ ગાવાના છો? આજે આપણે જેમ આમાં જલસોમાં ગુજરાતી ગવાતા હોય છે એટલે લગભગ મેં એવા જ બધા ચૂઝ કર્યા છે કે જે બહુ બધાએ સાંભળ્યા ના હોય એ રીતે જ બધા, અને થોડા લાઇટ જે મને પર્સનલી ગમતા હોય એવા મેં ચૂઝ કરીને એક પ્લેલિસ્ટ રેડી કર્યું છે. એટલે આમ અમારા જલસોમાં એવું છે કે અમારે ત્યાં આજે પણ આર્ટિસ્ટ આવે, એક તો એ લોકો માત્ર ગુજરાતી ગીતો ગાય અને બીજા થોડા ઓછા જાણીતા અને એમને ગમતા હોય ને એવા ગીત ગાય. ઘણા આર્ટિસ્ટ અમારે ત્યાં એવું કહેતા હોય છે કે આ ગીત મારે ક્યારનું ગાવું હતું પણ બીજે ક્યાંય ગાવા ના મળ્યું અને અહીંયા જ મને ગાવા મળ્યું. જલ્પા, મ્યુઝિકની કરિયર કે શોખ ક્યાંથી આવે? આમ તો હું કહું તો મ્યુઝિક એ મને વારસામાં જ મળ્યું છે, કેમ કે મારા ફાધરને તો ઇન્ટરેસ્ટ હતો જ પણ મારા મમ્મી તો ગાઈ પણ શકતા હતા એટલે, અને એમના પણ ખૂબ આર્ટ હતું એટલે વારસામાં તો મળ્યું હતું જ. એટલે પહેલેથી સ્કૂલમાં લાઈક પ્રાર્થના અને ત્યારથી જ શરૂઆત થઈ જ ગઈ હતી. પછી યુથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવાનું અને ત્યારથી પછી મને ઇન્ટરેસ્ટ થોડો વધારે જાગ્યો એટલે મેં ગ્રેજ્યુએશન પણ એમાં જ મ્યુઝિકમાં જ કર્યું. અને તમારી બેઝિક ટ્રેનિંગ નાનપણથી ક્યાંથી શરૂ થઈ કે પછી ઘરમાં જ? ના, એટલે મેં શરૂઆત તો આપણે સ્કૂલમાં જે ટીચર મ્યુઝિક ટીચર હોય, હા, દરેક સ્કૂલમાં એક મ્યુઝિક ટીચર હોય, મને બી યાદ છે, મારે બી હતા. એટલે પેલું એકદમ પ્રાઇમરી સારે ગમજે, હા, એ આપણને શીખવાડે, એ શીખવાડે, એટલે ત્યાંથી મારું સ્ટાર્ટ થયું. પછી હું સુગમ સંગીત ના અમુક રચનાઓ બીરેનભાઈ પુરોહિત છે એમની પાસે શીખી અને જે હું આજે લેવાની છું એમની બે ત્રણ, અને બહુ જ સરસ એ કમ્પોઝર છે અને બહુ જ સરસ સુગમના એકદમ જાણકાર છે એટલે એમની પાસે થોડું શીખી અને પછી ગ્રેજ્યુએશન માટે હું આપણે વલ્લભ વિદ્યાનગર, ઓકે, આણંદ, હા, આણંદ વલ્લભ વિદ્યાનગર, એટલે એમાં મેં આખું ગ્રેજ્યુએશન કર્યું. બી મ્યુઝ કહેવાય છે, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. અરે વાહ, એટલે ભણવામાં જ આવી જાય સંગીત, એટલે આપણે ચિંતા જ નહીં. એટલી કોલેજ તો છોડી જ દીધી અને હું પહોંચી ગઈ વિદ્યાનગર. ગ્રેટ. જ્યારે મ્યુઝિકમાં તમે ભણો ને, મારે બસ એ જાણવું છે એકચ્યુઅલી કે શું ભણતા હો છો તમે લોકો, કેમ કે મને ખબર જ નથી કે આ લોકો એટલે સારે ગમન શીખવાનું હોય. એ આપણું ઇન્ડિયન ક્લાસિકલ જે મ્યુઝિક કહેવાય, શાસ્ત્રીય સંગીત, એ જ હોય એમાં. ઓકે. અને એમાં પાછા જે કોલેજ છે એમાં અલગ અલગ હોય, લાઈક હાર્મોનિયમ હોય, પછી વોકલ, એટલે મેં એ રીતે વોકલમાં કર્યું. ઓકે. તમને વધારે શું ગાવું ગમે એમ પર્સનલી? મને વધારે સુગમ જ ગાવું ગમે છે. ઓકે, સુગમ ગુજરાતી ગીતો તમને ગાવા ગુજરાતી, અને મને હિન્દી પણ એનું લાઈક એનો ટેસ્ટ બી સુગમ ટાઈપનો જ હોય. મને બોલિવૂડના સોંગ્સ બી એ ટાઈપના જ, એટલે મારી ચોઈસ થોડા સ્લો અને થોડા ધીમા રોમેન્ટિક ગીતો વધારે ગમતા છે. રોમેન્ટિક વધારે ગમે. અરે વાહ, તો આજે તો 100% ઘણા બધા રોમેન્ટિક સોંગ્સ તમને સાંભળવા મળવાના છે. અને સ્વાભાવિક છે કે જ્યારે તમે શીખતા હો ને, તમે કોલેજમાં જાઓ ત્યાં સુધી તમે સ્ટુડન્ટ હો, જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં આવો, જ્યારે તમે પરફોર્મર બનો, ત્યારે બધું બદલાઈ જતું હોય. તમારો ફર્સ્ટ એવર બ્રેક કે જે તમને એવું લાગે કે વાહ, આનાથી મેં સ્ટેજ પર મારી જર્નીની શરૂઆત કરી? સ્ટેજ પર તો હું લાઈક 16-17 વર્ષની હતી ત્યારથી જ સ્ટાર્ટ થઈ ગયું હતું સ્ટેજ પર ગાવા માટેનું. પણ એ પછી મેં રેકોર્ડિંગ્સ, લાઈવ શો કરતા મેં રેકોર્ડિંગ્સ વધારે ગાયા છે. અચ્છા. અને પછી મારું એક સોંગ જે આપણે ગુજરાતી મૂવી છે એમાંનું એક છે, લવ લગન લોચા, ઓકે, એમાં મારી સાથે ઉદિત નારાયણજીએ ગાયું છે. એ ટાઈમે મને એવું થયું કે ના, ચલો થોડું કંઈક સારું છે, કંઈક સારું ગાયું એમ, અને કોઈક સારા સેલિબ્રિટી સાથે ગાયું. વાહ. એટલે એનું મને થોડું એ ટાઈમે એવું થયું હતું કે સારું છે એમ. ચલો, મજા પડી, મજા પડી, હવે આપણે કંઈક કરી છે, અબ હમ કંઈક પહોંચે લાઈફમાં.
તમે આમ તો સ્ટેજ પર ઘણા બધા ગીતો ગાયા છે, પણ તમને સૌથી વધારે એપ્રિસિએશન કોઈ ગીત માટે મળ્યું હોય, તમને એવું લાગે કે આ ગાયા પછી સૌથી વધારે હું એન્જોય કરું છું એવું કોઈ ગીત? આમ તો ઘણા બધા ગમતા હોય છે, પણ જ્યારે હું આપણે કોઈ કોમ્પિટિશનમાં હોઉં કે એ રીતે હોઉં તો મારું આપણે લતાજીનું ગાયેલું જે દેશભક્તિનું ગીત છે એ મેરે વતન કે લોગો, એ થોડું વધારે બધાને ગમતું હોય. અચ્છા, એટલે તમને એ ગાવાની વધારે મજા પડતી? હા, એટલે એ મને ગમે છે એ સોંગ ગાવું, અને મને આમ થોડો પ્રાઉડ બી થાય છે એ સોંગ ગાવાથી, અને ગમે છે પણ ખરું અને સારું પણ લાગે છે. અરે વાહ, તમારો ફેવરેટ કમ્પોઝર કોણ છે ગુજરાતી ગીતોમાં? સ્પેશિયલી ગુજરાતી ગીતોમાં ઘણા બધા છે, બીરેનભાઈ તો છે જ, કેમ કે હું એમની પાસે શીખેલી છું એટલે, અને મેં શીખવાથી હું એમને જાણી શકી કે કેટલા સારા કમ્પોઝર છે એટલે એ તો છે જ. પછી આપણે આશિત દેસાઈ છે, પછી આપણે કલોલ છે ને, નૈનેશભાઈ, હા નૈનેશાની છે, અને ઘણા બધા બીજા કમ્પોઝર છે, અને ગુજરાતી ફિલ્મોમાં પણ તમે તો ગાયું છે, તો રીસન્ટ જે ગુજરાતી ફિલ્મો આવી છે એમાંથી કયા ગીતો તમને બહુ ગમેલા? ગુજરાતી મારું જે ગયા વર્ષે આવ્યું એક તારો સુર અને મારા ગીત, એ મને વધારે ગમે છે. અચ્છા, અને એ સિવાય તમે ના ગાયા હોય એવા ગીતોમાંથી? ગુજરાતી, હા ગુજરાતી ગીતો, અને જે રીસન્ટ ફિલ્મો જે આવી આપણી હમણાં, ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, એમાં બધા, એમાં આપણે જે પેલી હમણાં બહુ જે લવની ભવાઈ છે એના સોંગ છે, પછી ચાલ જીવી લઈએ, હા એ ચાંદને કહો છે, પછી વાલમ છે, વાલમ તો ઓલ ટાઈમ ફેવરેટ છે, તો બધાનું ઓલ ટાઈમ ફેવરેટ છે, અને એના પછી કહેવું ઘણું ઘણું, એ પણ મને સાંભળવું બહુ જ ગમે, એટલે લાઈક બધા રોમેન્ટિક સોંગ્સ જે છે એ બધા જ મને પર્સનલી આમ હું સાંભળવાનું પ્રિફેર કરું તો રોમેન્ટિક સોંગ્સ સાંભળવાનું પ્રિફેર. સરસ, અને જ્યારે તમે ગાતા હોવ અને મ્યુઝિક સાથે જોડાયેલા હોવ તો તમારે, જ્યારે ઘણાને કેવું હોય કે અમે ફ્રેશ થવા માટે મ્યુઝિક સાંભળીએ, તમે 24 કલાક મ્યુઝિક સાથે સિંગર તરીકે, તો તમારી બીજી કઈ હોબી છે કે જે તમને બ્રેક લેવો હોય ત્યારે તમે કરો એ કામ? મારે બ્રેક લેવો હોય ત્યારે હું થોડું ઘણું ઘરમાં ડાન્સ કરી લઉં છું, એટલે એનાથી થોડું, અને એ બી મારા ફાસ્ટ ડાન્સ નંબર સાથે અમુક, એના માટે હું ડાન્સ કરી લઉં, હા અથવા તો વોક કરી લઉં થોડું, અને પછી બહુ એવું લાગે તો ટીવી જોઈ લઉં. સૌથી સરળ અને સીધો ઉપાય એ છે, ટીવી ચાલુ કરીને બેસી જાઓ, જે પણ ચાલતો હોય જોઈ લો, 2-4 ગીતોની ચેનલ સર્ફ કરી લો, ફ્રેશ થઈ જાઓ. તો તમને બી કોણ કોણ છે ઘરમાં અને શું કરો છો? આઈ એમ બાય પ્રોફેશન તમે ફૂલ ટાઈમ સિંગર છો કે બીજું કંઈ પણ સાઈડમાં કરવાની? ના, સાઈડમાં હું કશું નથી કરતી, હાઉસ વાઈફ જ છું. ઓકે, મારા હસબન્ડ છે મારી સાથે અને મારી 2 દીકરીઓ છે. અરે વાહ, એટલે અમે સાથે રહીએ છીએ 4 જણા. ગ્રેટ. હવે દીકરીઓ ગાય છે? દીકરીઓને ગાવાની સેન્સ છે ખરું, પણ એ લોકો એ બાબતે હજુ સિરિયસ નથી, અવેર નથી થયા, હજુ નાના હશે. કેટલી ઉંમર છે બંનેની? મારી મોટી દીકરી છે 13 વર્ષની છે. ઓકે, અને નાની દીકરી છે 8 વર્ષની છે. હા, એટલે હજુ થોડીક થોડા વર્ષો જશે પછી કદાચ એમને અવેરનેસ આવશે કે ઓકે મારે. મારી મોટી દીકરી છે ને તો ડાન્સ નો અને એક્ટિંગ નો, એને તો અત્યારથી જ નક્કી જ છે કે મારે તો એક્ટર જ, મતલબ એક્ટિંગ જ કરવાની છે, ડાન્સ કરવાનો છે ને એ જ, એને હિરોઈન બનવાનું છે મૂળ મુદ્દે, એને નક્કી કરી રાખ્યું છે. ગ્રેટ, સો ઓલ ધ બેસ્ટ આજના લાઈવ જર્ની માટે, અને બસ તો પછી જલસો પર તો અમારે ત્યાં કલાકારો આવતા જ રહેતા હોય છે અને અમે એમની સાથે વાતો કરતા જ રહેતા હોઈએ છીએ. આવતા શુક્રવારે પણ આવા જ કોઈક સરસ મજાના કલાકાર સાથે તમારી મુલાકાત કરાવીશ. હું છું ઉર્વશી અને આ છે જલસો, ધી ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એપ.